નમસ્તે ફ્રેન્ડ્સ, એચઆરએમના છેલ્લા ટોપિકમાં આપણે ભેગા થયા છીએ અને એ ટોપિકનું નામ છે ડિસિપ્લિન અથવા શિસ્ત. શરૂઆતમાં જ મેં વાત કરી કે બે વસ્તુ બહુ અનિવાર્ય છે કોઈપણ એકમ માટે, કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ માટે. એક તો જુસ્સોનું વાતાવરણ અને બીજું ડિસિપ્લિનનું વાતાવરણ. જુસ્સો અને ડિસિપ્લિન આ બંને આમ જુઓ તો એક સિક્કાની બે બાજુ છે. જુસ્સો હોય તો ડિસિપ્લિન હોય, ડિસિપ્લિન હોય તો જુસ્સો હોય, અને બંનેનું પરિણામ તો કે ઉત્તમ પરિણામો, બરાબર છે. જુસ્સો છે તો ઉત્તમ પરિણામ છે, એની સામે તમે જોવા જાઓ તો શિસ્ત છે તો પણ ઉત્તમ પરિણામ છે. તો હવે આપણે શિસ્ત ઉપર વાત કરશું, બરાબર છે. હવે એનો આપણો ટોપિક છે એ છે ડિસિપ્લિન અથવા શિસ્ત. શિસ્ત પર નોંધ લખો, બરોબર. એમાં પહેલા આપણે અર્થ, વ્યાખ્યા અથવા એના લક્ષણો, બરોબર, જે કંઈ તમે માનતા હો તે. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. હવે અર્થ, વ્યાખ્યા અને લક્ષણો બધું આપણે એકમાં સમાવી લઈએ છીએ, બરોબર. તમે અર્થને અર્થના સ્વરૂપમાં પણ આ લખી શકો, પછી વ્યાખ્યાને વ્યાખ્યા તરીકે પણ લખી શકો, અને એના લક્ષણો તરીકે પણ તમે લખી શકો, બરાબર છે. તો ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની જે આખી એક વ્યાખ્યા છે આપણે એને અહીંયા જોઈએ, બરાબર. ડિસિપ્લિન means to follow or to respect number 1 orders of superiors. બીજું, રૂલ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. એન્ડ ત્રીજું, નોર્મ્સ, એનો આર નોર્મ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. જો આ એનો આ લક્ષણમાં તમે ત્રણ લક્ષણ લખી શકો, અને એક વ્યાખ્યાના રૂપમાં લખી શકો, એક અર્થના રૂપમાં લખી શકો. હવે શિસ્ત કોને કહેવાય, બરાબર? તો કે જ્યારે, બરાબર, હવે એક ઉમેરી દેવાનો, મીન્સ ટુ ફોલો ઓર ટુ રિસ્પેક્ટ ઓર્ડર્સ ઓફ સુપિરિયર બાય બાય એમ્પ્લોયી, બરોબર. જો શિસ્ત કોને કહેવાય, તો કે એકમના જે કર્મચારીઓ છે, બરોબર, અથવા એકમનો જે કર્મચારી છે એના દ્વારા જ્યારે અધિકારીઓના હુકમનું પાલન કરવામાં આવે, સંસ્થાના નીતિ નિયમોને અનુસરવામાં આવે અને સંસ્થાના ધોરણોને અનુસરવામાં આવે, ત્યારે એને શિસ્ત કહેવામાં આવે છે, બરાબર. એનું એક સીધું સાદું એક્ઝામ્પલ કે ભાઈ, હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે, તો એનો એક રૂલ છે કે તમે કોલેજમાં આવો એટલે તમારે આઈ કાર્ડ ગળામાં પહેરી રાખવાનું, બરાબર. તો તમે કોલેજના ગેટની અંદર એન્ટર થાઓ અને તમે ત્યાં આઈ કાર્ડ પહેરી લો, બરાબર, તો એ શું છે, તો કે તમે શિસ્તનું પાલન કરેલું છે, કારણ કે તમે જે સંસ્થાનો જે નિયમ છે તમે એને ફોલો કર્યું છે અથવા તમે એને તમે રિસ્પેક્ટ આપી છે, બરાબર છે. પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો આપણે પ્રિન્સિપાલ છે કે કોઈની ચેમ્બરમાં જવું હોય એની ઓફિસમાં, તો આપણે પહેલાં દરવાજે ઊભું રહેવું પડે અને આપણે કહેવું પડે કે મેં આઈ કમિન સર,
તો ઈ એમ કે યસ કમ, તો પછી તમારા અંદર જવાનું હોય છે, બરાબર. તો તમે જ્યારે આ રીતનું વર્તન કરો છો, બરાબર, તમે વિપુલભાઈ છે કે પછી કોઈ પ્રિન્સિપાલ છે કે પછી વોટ એવર ઓફિસ છે, બરાબર, એની ચેમ્બરમાં તમે ધારો કે જવા માટે જાઓ અને પહેલાં દરવાજે ઊભા રહી અને પહેલાં પૂછો કે મેં આઈ કમિંગ સર, પછી સામેથી એમ કહેવામાં કે યસ કમ અને પછી તમે અંદર જાઓ, તો એનો અર્થ એવો થાય કે તમે સંસ્થાના જે ધોરણો છે, બરાબર છે, એનું તમે પરિપાલન કરેલું છે, એનો એને તમે આદર કે રિસ્પેક્ટ આપેલો છે. તો એ એક પ્રકારનું શું છે, એ એક પ્રકારની શિસ્ત છે. ટૂંકમાં સંસ્થાના નીતિ નિયમોનું કરવામાં આવતું પાલન એટલે શિસ્ત. બહુ સાદા શબ્દોમાં યાદ રાખવું હોય એક વાક્યમાં તો તમે આવું યાદ રાખી શકો કે સંસ્થાના જે નીતિ નિયમો છે, સંસ્થાએ જે કાંઈ ધોરણો ઊભા કરેલા છે, પછી તમારા જે કાંઈ અધિકારીઓ છે, બરાબર, એના હુકમોનું તમે યોગ્ય પાલન કરો, સંસ્થાના નીતિ નિયમોને અનુસરો, બરાબર છે, અને સંસ્થાના ધોરણો પ્રમાણે કામ કરો, તો એનો અર્થ એવો છે કે તમે શિસ્તનું પાલન કરો છો, બરાબર છે. તો સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે કામ કરવું, સંસ્થાના ધોરણો પ્રમાણે કામ કરવું એટલે શિસ્ત. આવું તમે ટૂંકમાં યાદ રાખી શકો, બરાબર છે. હવે આપણે એનું ગુજરાતી લઈએ અને પછી આગળ વધીએ. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, બરાબર, એની વ્યાખ્યા આપણે લઈએ, ગુજરાતી લઉં છું હવે. શિસ્ત એટલે પેલું ઉપરી અધિકારી ના હુકમનું પાલન કરવું, બીજું અને નંબર ત્રણ જો એનો કમ્પ્લીટ અર્થ છે ગુજરાતીમાં, બરાબર. શિસ્ત એટલે કર્મચારીઓ દ્વારા ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવું. શિસ્તનો પેલો જેને કહેવાય કે અર્થ અથવા એનો પહેલો પાર્ટ કે જ્યારે કર્મચારીઓ દ્વારા ઉપરી અધિકારીઓના હુકમનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે ત્યારે એને શિસ્ત કહેવામાં આવે છે, બરાબર. જેમ કે તમને મેં હમણાં એક્ઝામ્પલ આપું કે ભાઈ અમને એવો હુકમ આપવામાં આવે કોલેજમાંથી કે ભાઈ તમે આ તારીખ સુધીમાં ટીવાય બીકોમના જે કાંઈ સિલેબસ છે એને પૂરો કરી નાખજો, તો એનું અમે સંપૂર્ણપણે પાલન કરીએ, તો એનો અર્થ એવો થાય કે અમે શિસ્તનું પાલન કરેલું છે, બરાબર છે. બીજું તો કે કર્મચારીઓ દ્વારા એકમના જે ધોરણો છે, બરાબર, એનું પાલન કરવામાં આવે અથવા એને જ્યારે આદર આપવામાં આવે ત્યારે શિસ્ત કહેવામાં આવે છે, બરાબર. દરેક સંસ્થાના પોતાના કેટલાક ધોરણો હોય છે અને એ ધોરણો પ્રમાણે દરેક કર્મચારી કામ કરવું પડે છે, અને કર્મચારી જ્યારે એ પ્રમાણે કામ કરે, બરાબર, ત્યારે એને શિસ્ત કહેવામાં આવે છે. પછી દરેક સંસ્થાના પોતાના નીતિ નિયમો હોય છે અને એ નીતિ નિયમોનું પાલન જ્યારે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે અથવા એને જ્યારે આદર આપવામાં આવે ત્યારે એને શિસ્ત કહેવામાં આવે છે. તો આ ત્રણ એના લક્ષણો પણ તમે બતાવી શકો અને અર્થ પણ બતાવી શકો. ફરી એકવાર, શિસ્ત એટલે કર્મચારીઓ દ્વારા ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવું, એકમના સ્થાપિત ધોરણોનું પાલન કે આદર, બરાબર છે, બરાબર કરવું, બરાબર, એકમના સ્થાપિત ધોરણનું પાલન કે આદર કરવું, એકમના નીતિ નિયમોનું પાલન કે આદર કરવું, બરાબર છે. તો આ રીતે તમે ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ છે એના દ્વારા તમે આ રીતે તમે કરવું કહી શકો, બરાબર છે. તો આ છે એ છે શિસ્ત. હવે એનું મહત્વ લઈએ આપણે.
શિસ્તનું મહત્વ બરાબર જો જે એકમમાં શિસ્તનું યોગ્ય રીતે પાલન થતું હોય ત્યાં સૌથી પહેલાં શું થાય તો કે ઉત્પાદનમાં વધારો ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કારણ કે શિસ્ત જ્યાં હોય ત્યાં બધા સંપૂર્ણપણે નીતિ નિયમોનું પાલન કરશે જે કાંઈનો હુકમો આપવામાં આવે એનું સંપૂર્ણપણે પાલન કરશે એકમે જે કાંઈ ધોરણો ઘડેલા છે એ મુજબ કામ કરશે અને એનું પરિણામ એ આવશે કે આયોજન પ્રમાણે કામ થશે અને એનું પરિણામ એ આવશે કે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે તો આ એનો પહેલામાં મોટા મોટો ફાયદો છે બીજું તો કે ગુણવત્તા જે છે બરાબર છે ગુણવત્તા સુધારી શકાય અથવા જાળવી શકાય મેં પહેલાં જ કીધું ને કે જુસ્સો અને શિસ્ત બંને એક સિક્કાની બે બાજુ છે જુસ્સો છે તો શિસ્ત છે તો જુસ્સો છે બરાબર હવે જ્યાં શિસ્ત હોય ત્યાં જુસ્સો હોવાનો જુસ્સો છે એટલે કામ સારામાં સારું કામ થવાનું અને સારામાં સારું કામ થશે તો ગુણવત્તા છે ઇમ્પ્રૂવ થશે અથવા તમારી જે ગુણવત્તા છે એ તમારી ગુણવત્તા તમે મેન્ટેન કરી શકશો એનો મોટા મોટો ફાયદો છે ત્રીજું તો કે શિસ્તને કારણે જુસ્સામાં પણ વધારો થાય છે બરાબર કર્મચારીનો જુસ્સો વધે કર્મચારી છે એને એકદમ પદ્ધતિસર કામ કરવું પડે સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે કામ કરવું પડે એટલે એકંદરે જોવા જાવ તો કામ કરવાની એને મજા આવે તો એ જુસ્સામાં વધારો કરનારું એક તત્વ છે બરાબર બીજું એનો મોટામાં મોટો ફાયદો શું છે તો કે અંકુશ રાખવામાં બરોબર તો કર્મચારીઓ છે એના ઉપર અંકુશ રહેશે કર્મચારીને એક વસ્તુ થશે કે આપણે શું કરવાનું છે આપણે શું કરવાનું નથી બરોબર છે કારણ કે કર્મચારીઓ સામે સંસ્થાના નીતિ નિયમો છે સ્થાપિત ધોરણો છે એને હુકમો આપવામાં આવે છે એટલે કર્મચારી છે એને જો શિસ્તનું પાલન કરતા હશે તો એણે એ પ્રમાણે જ કામ કરવું પડશે એટલે એક એની ઉપર એક પ્રકારનો જેને કહેવાય ને કે એક અંકુશ છે એ આપોઆપ છે એ ઊભો થઈ જશે એના ઉપર આપોઆપ એક અંકુશ આવી જશે એટલે એને ખ્યાલ આવી જશે કે ભાઈ મારે શું કરવાનું છે મારે શું કરવાનું નથી બરાબર મારે મારી બાઉન્ડ્રી શું છે મારે કયું કામ કરવાનું છે કેવી રીતે કરવાનું છે કેટલા સમયમાં કરવાનું છે આ બધી બાબતો છે એનું એને જ્ઞાન આવી જશે તો કર્મચારી ઉપર એક પ્રકારનો અંકુશ છે એ આપણે જો લાદવા માગતા હોઈએ બરાબર તો એમાં આ જે શિસ્ત છે એ બહુ અગત્યનું છે અને એ મદદ કરે છે એના દ્વારા તમે અંકુશ છે એ રાખી શકો છો અને છેલ્લું જોવા જઈએ નંબર 5 તો જે એકમની અંદર શિસ્ત છે એ એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે એકમની પ્રતિષ્ઠામાં વધારો બરાબર એકમની જે પ્રતિષ્ઠા છે એમાં વધારો થશે કારણ કે બધું સિસ્ટમેટિક ચાલે જ્યાં શિસ્ત હોય ત્યાં બધું સિસ્ટમેટિક ચાલે હું તમને આપણી એક વાત કરું કે આપણી કોલેજમાં શિસ્તનું પાલન થતું હોય બરાબર છે તો સારામાં સારું વાતાવરણ હોય કોઈ પણ કોલેજમાં આવે બરાબર તો ધારો કે અચાનક કોઈ ક્લાસમાં આવીને સીધા જાય તો બધા વ્યવસ્થિત ભણતા હોય પ્લસ ગેસ્ટ આવ્યા એટલે બધા શિસ્તમાં આપણા સંસ્થાનો નિયમ છે પ્રમાણે બધા ઊભા થઈ જાય બરાબર છે અને એને રિસ્પેક્ટ આપે તો આવનાર વ્યક્તિ છે એના મનમાં આપણી સંસ્થાની સારામાં સારી છાપ ઊભી થાય કે ભાઈ આ સંસ્થા છે એમાં શિસ્તનું કેટલું પાલન થાય છે વિદ્યાર્થીઓ કેટલા સરસ છે જેવા આપણે ક્લાસમાં ગયા એટલે બધા ઊભા થઈ ગયા બરાબર અને વેલકમ એવો આપણને જેને કહેવાય ને કે એને આપણને સંબોધન કર્યું તો એક સારી ઇમેજ ઊભી થાય છે તો એકમની જે પ્રતિષ્ઠા છે એ અહીંયા એમાં સુધારો થાય છે અથવા એમાં વધારો થાય છે એ પણ તમે એનું કહી શકો તો શિસ્તના 5 મહત્ત્વના મુદ્દાઓ બરાબર પહેલું ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે એટલે ઉત્પાદન પણ વધશે આમે ઉત્પાદકતા પણ વધશે બીજું તમારી જે ગુણવત્તા છે એને ઇમ્પ્રૂવ કરવું હોય તો પણ કામ લાગશે અને એને મેન્ટેન કરવી હોય તો પણ કામ લાગશે બરાબર છે શિસ્તને કારણે જુસ્સો વધશે જુસ્સામાં વધારો થશે અને એનું સારું પરિણામ તમને મળશે કર્મચારીઓ છે એના ઉપર તમારે અંકુશ રાખવો છે તો શિસ્તનું પાલન અનિવાર્ય છે બરાબર અનિવાર્ય શિસ્ત છે તો જ અંકુશ છે બરાબર અને તો જ બરાબર કામ થશે અને છેલ્લે શિસ્ત જ્યાં છે ત્યાં હંમેશા જેને કહેવાય કે સારી છાપ ઊભી થાય છે જે એકમ કે જે સંસ્થાની માં શિસ્તનું પાલન છે એ જો કરાવવામાં આવતું હોય અથવા થતું હોય તો એની જે છાપ છે એ સમગ્ર સમાજમાં એ ખૂબ સારી ઊભી થાય છે તો પ્રતિષ્ઠા વધે છે એ પણ એનું એક સારામાં સારું કારણ કહી શકો બરાબર છે તો આ જે છે એ બધા શું છે આ બધા છે એના મહત્ત્વના કહી શકાય એવા કેટલાક મુદ્દાઓ છે બરાબર છે તો આ છે આપણું શિસ્તનું મહત્ત્વ હવે
હવે આપણે આગળ વધીએ અને ગેરશિસ્ત શું કામ, શિસ્તનું પાલન શા માટે થતું નથી? ઘણીવાર કોઈ એકમની અંદર કર્મચારીઓ સારા હોય બરાબર, પણ કોઈ પણ કારણોસર જોવા જઈએ તો શિસ્તનું પાલન થતું જોવા મળતું નથી. તો એ શા માટે એવું થાય છે આપણે જોઈ લઈએ. બરાબર છે, જો પહેલું તો સૌથી મોટું કારણ શું છે તો કે સંચાલકોનું અયોગ્ય વર્તન. સંચાલકોનું વર્તન જો કર્મચારીઓ સાથે બરોબર નહીં હોય તો કર્મચારીઓ સિસ્ટમનું પાલન કરવાના નથી. બરાબર, આપણી કોલેજમાં તમે એનું એક્ઝામ્પલ જોઈ શકો કે આપણી કોલેજમાં ધારો કે વિદ્યાર્થીઓ છે એની યારે સ્ટાફનું વર્તન બહુ સારું ન હોય તો પછી વિદ્યાર્થીઓ છે એમ કહેશે કે ભાઈ આપણે શિસ્તનું પાલન નથી કરવું, જે થાય બરાબર છે આપણે કોઈ નિયમો માનવા નથી. તો સંચાલકોનું જો અયોગ્ય વર્તન હશે તો એનું પરિણામ આવશે ગેરશિસ્ત. બરાબર છે. બીજું, કાર્યની ખરાબ પરિસ્થિતિ. જ્યાં કર્મચારી કામ કરે છે ત્યાં પરિસ્થિતિ સારી હોવી જોઈએ. સારી કરતાં હું એમ કહીશ કે અનુકૂળ હોવી જોઈએ, કે જે લોકો ત્યાં કામ કરે છે એને માટે અનુકૂળ હોવી જોઈએ. જો અનુકૂળ ન હોય તો પછી એનું પરિણામ શું આવે તો કે એનું પરિણામ આવે તો કે ગેરશિસ્ત. બરાબર છે, કારણ કે પછી માણસને કંટાળો આવે કામ કરવાનો. હું જ્યાં કામ કરતો ત્યાં જ કામ બરાબર આથું આખું વાતાવરણ બરાબર ન હોય તો મને કામ કરવાની મજા નહીં આવે, મને કંટાળો આવશે અને મને કંટાળો આવશે એટલે હું પછી સંસ્થાના નીતિ નિયમોનું પાલન કરવાનું નથી. તો આ એક પણ એનું મોટા મોટું કારણ છે તમે એમ કહી શકો. બરાબર છે. પછી ત્રીજું જોવા જઈએ તો કામની કદરનો અભાવ. કર્મચારીઓના કાર્યનું કદર જો કરવામાં ન આવે તો એનામાં અસંતોષ ક્રિએટ થશે. બરાબર, હું બહુ સારું કામ કરતો હોઉં અને છતાં મેનેજમેન્ટ દ્વારા મારી જો કદર કરવામાં ન આવે તો પછી મારામાં અસંતોષ ક્રિએટ થાય અને પછી મારામાં એક પ્રકારનો બળવો જાગે કે ભાઈ હવે મારે નિયમો માનવા જ નથી, જે મારી ઉપર પગલાં લેવાય ભલે લે. બરાબર, અમે સારું કામ કરીએ તો આપણને તો કોઈ ઇનામ કે કોઈ આપણને શાબાશી આપતું નથી, તો જવા દો ને, આપણે શું કામ સારું કામ કરવું જોઈએ. બરાબર છે. તો કામની કદર છે એનો અભાવ એ પણ ગેરશિસ્તને જન્માવે છે. બરાબર છે. પછી તો કે ફરિયાદો છે એને બરાબર ફરિયાદો છે એના પ્રત્યે પણ જો બેધ્યાનપણું રાખવામાં આવે, એનો સમયસર ઉકેલ લાવવામાં ન આવે તો એનું પરિણામ પણ શું આવે છે તો કે એનું પરિણામ આવે છે ગેરશિસ્તનો જન્મ. બરાબર છે. સતત હું ફરિયાદ કરું અને છતાં મારી ફરિયાદ જોવામાં જ ન આવે, બરાબર, એના ઉપર ધ્યાન જ આપવામાં ન આવે, મારા પ્રશ્નને ઉકેલવામાં જ ન આવે તો પછી હું શિસ્તને માનતો નથી. હું પછી એમ કહું જે થવું હોય થાય, હવે મારે કંઈક સારું કામ કરવું જ નથી, હવે મારે નિયમો જ માનવા નથી. બરાબર છે. તો આવું આવું આપણે સાયકોલોજીકલ થતું હોય છે. પછી નંબર 5 જોવા જઈએ તો જ્યારે જડ નીતિ નિયમો હોય. બરાબર, તો પણ કર્મચારીઓ છે એ નિયમો તોડતા હોય છે. નિયમો એવા બનાવો કે બધા એના પાલન કરી શકે. બરાબર, એવા નિયમો નહીં બનાવવાના, એવા રૂલ્સ કે એવા ધોરણો નહીં ઊભા કરવાના કે જેનું પાલન કર્મચારીઓ કરી ન શકે. બરાબર, એવા નિયમો બનાવો એવું નથી, નીતિ નિયમો બનાવો, ધોરણો તૈયાર કરો, બધું જ કરો, પણ એ એવું હોવું જોઈએ કે એ કમસે કમ કર્મચારીઓ માટે અનુકૂળ હોય, એને પાલન કરવામાં કોઈ તકલીફ આવે, અવરોધ આવે એવું કંઈ તમારે કરવું જોઈએ નહીં. જો તમારા નિયમો જેવા જડ હશે, બરાબર, અન્યાયી હશે, બરાબર છે, ખૂબ સ્ટ્રીક હશે તો એનું પરિણામ આવશે ગેરશિસ્ત. અમુક સમય સુધી લોકો બધા એને ફોલો કરે પણ પછી કંટાળી જાય, થાકી જાય, કારણ કે એનાથી મુશ્કેલી ઊભી થતી હોય, એટલે પછી વિચાર કરે જે કરવું થવું થાય તોડો નિયમો. બરાબર, શિસ્તનું પાલન નથી કરવું. તો આ બધી વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. અને મોટામાં મોટું ઘણીવાર અયોગ્ય કર્મચારીગણ, કર્મચારી છે એ તે એવા પસંદ થઈ ગયા હોય કે એને શિસ્તમાં જ રસ ન હોય. બરાબર, ઘણા મોબાઈલ ટાઈપના માણસો હોય, હવે એને તમે નોકરીએ રાખો તો એ લોકો શું કરે, એ લોકો કોઈ નિયમો ન માને, ઉલટાનું કામ ચોરી કરે, કામ બગાડવાનો પ્રયત્ન કરે. બરાબર છે. ઘણા લોકો એવા હોય છે કે એ નેગેટિવ હોય, બરાબર, એક જેને કહેવાય કે એ આમ આપણા એકમ માટે યોગ્ય પણ ન હોય, એનામાં ઘણી બધી કુટેવો હોય, તો સ્વાભાવિક છે કે એ લોકો કોઈ નિયમોનું પાલન કરવામાં નથી આવતા. બરાબર છે. ધારો કે તમે કોઈ દારૂ પીતો હોય એવા વ્યક્તિને તમે નોકરીએ રાખો, બરાબર, અને તમે પછી એમ કહો કે ભાઈ તારે ટાઈમે આવવાનું છે, સવારે 8 વાગ્યા ફરજિયાત આવી જ જવાનું અને ડ્યુટી ઉપર સતત તમારે ફરતું રહેવાનું, તો એ વસ્તુ એનાથી શક્ય જ નહીં બને. કારણ કે દારૂને કુટેવ છે એને લીધે શું થશે તો કે એ
ઘણીવાર તો મોટો જ આવશે અને આવીને પછી શું થશે તો કે આવીને પછી દારૂ બારૂ પીશે તો એ સૂઈ જશે અથવા નશામાં રહેશે તો એ જે ચક્કર મારવાના એવું નહીં કરે તો આ એક એક્ઝામ્પલ છે તો આ વસ્તુ પણ ખાસ જોવા મળે છે ઓકે તો આપણે આગળ વાત કરીશું